નમસ્તે, મારું નામ સોનમ છે. આ વિડીયોમાં હું તમને એડવાઇસ આપીશ કે શું કરવાનું જો તમને એવું લાગે કે તમારા છોકરાને બ્રોન્કીઓલાઇટિસ હોય, જેને RSV કહેવાય, તો ક્યાં જવાનું, શું કરવાનું અને કેવી રીતના ધ્યાન રાખવાનું. આ બધી એડવાઇસ તમને મળશે હેલ્થીયર ટુગેધર વેબસાઇટમાં. what-0-18.nhs.uk-માંથી બધી એડવાઇસ મળશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા છોકરાને સરખી દવા અને ટ્રીટમેન્ટ મળી જાય ટાઈમસર. હવે તમને હું 3 કેટેગરીના સિમ્પટમ્સ સમજાવીશ, એક લાલ, લીલું અને પીરું. એમાંથી તમને ખબર પડશે તમારું છોકરું કેટલું સિરિયસ છે. પહેલી કેટેગરી છે લાલ. જો તમને એમ લાગે કે આ એકેય સિમ્પટમ્સ છે તમારા છોકરાને, તો તમારે 999 ફોન કરી અને તરત જ છોકરાને હોસ્પિટલમાં લઈ જવાના. હવે હું લાલ સિમ્પટમ્સ કહીશ. જો છોકરું ફીકું પડી જાય, શરીર ઠંડુ પડી જાય, કા ચામડીમાં ફેર પડી જાય, છોકરાના હોઠ બ્લુ થઈ જાય, શ્વાસમાં પોઝ સંભળાય, કા જુદો અવાજ સંભળાય, છોકરું સ્ટીફ થઈ જાય, કા હાથ પગ એમને મૂવ કરતા હોય સીઝર જેવું, અગર તો છોકરું કન્ફ્યુઝ હોય, કા નીંદર બહુ આવતી હોય અને ઉઠી ના શકે, શરીર ઉપર રેશ દેખાય અને એની ઉપર તમે ગ્લાસ મૂકો અને જો રેશ એની નીચે તમને હજી દેખાય, છોકરું 3 મહિનાની નીચે હોય અને 2 દિવસ વેક્સિનેશન પછી તાવડીએ 38 ડિગ્રીઝની ઉપર. પણ યાદ રાખજો કે છોકરાને તાવ થાય વેક્સિન પછી 2 દિવસ સુધી. 2 દિવસ પછી અને પેરેસિટામોલ દીધા પછી જો તાવ ના ઉતરે તો 111ને ફોન કરવાનો. આ બધા સિમ્પટમ્સ લાલ કેટેગરીના હતા. આ એકેય હોય તમારા છોકરાને તો 999ને ફોન કરવાનો અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ જવાના. હવે હું તમને પીળા સિમ્પટમ્સ સમજાવીશ, જેના માટે તમારે અર્જન્ટ હેલ્પની જરૂર નથી, પણ GP પાસે જવાનું કા 111 ફોન કરજો. બ્રીધિંગ ફાસ્ટ થઈ જાય, કા છોકરાને શ્વાસ લેવો અઘરો લાગતો હોય અને શ્વાસ એકદમ ફાસ્ટ હોય, નાકમાંથી વધારે શ્વાસ લેતા હોય અને છાતીના મસલ વાપરતો હોય શ્વાસ લેવા માટે, ખાવા કે પીવામાં રુચિ ના હોય, જો છોકરો 3 મહિનાની ઉપર હોય અને પૈસા નથી ગયો 12 કલાકની ઉપર, જો છોકરો 3 મહિનાની અંદર હોય અને પૈસા નથી ગયો 8 કલાકની ઉપર, છોકરોને નીંદર બહુ આવે, ઘેર આવતું હોય, તાકાત ના હોય અને રડતો રહે, તમે ગમે તે કરો પણ તાવ ના હોય, તોય છોકરો ઘેનમાં હોય, રડે અને સેટલ ના થાય, તમે રમકડા આપો, તેરીને ફેરો કા ખડાવો, તોય સેટલ ના થાય, છોકરો 3 થી 6 મહિનાના હોય અને તાવ 39 ડિગ્રીઝની ઉપર હોય, યાદ રાખજો વેક્સિન પછી તાવ થાય પણ જો રે 2 દિવસ પછી અને પેરેસિટામોલ કંઈ ફેર ના કરે તો 111 ફોન કરજો. તાવડીએ 38 ડિગ્રીઝની ઉપર 5 દિવસ માટે, છોકરા સાજા ના થતા હોય અને તમને વ્યાધિ થતી હોય. આ બધા સિમ્પટમ્સ પીરા હતા. આવય તો તમારા GPને ફોન કરજો અર્જન્ટ અપોઇન્ટમેન્ટ માટે, કા 111 ફોન કરજો. ખ્યાલ રાખજો એકે લાલ સિમ્પટમ્સ થાય આના પછી તો 999 ફોન કરજો, કા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છોકરાને લઈ જાજો. જો તમારા છોકરાને લાલ કા પીરા સિમ્પટમ્સ ના હોય તો એ લોકો લીલો કેટેગરીમાં હશે. એનો મતલબ કે એ લોકોની અર્જન્ટ મદદની જરૂર નથી, પણ તમને વ્યાધિ થતી હોય તો GP, ફાર્મસિસ્ટ કા હેલ્થ વિઝિટર પાસેથી એડવાઇસ લેજો, કા 111 ફોન કરજો. છોકરોને લાલ કા પીરા સિમ્પટમ્સ થાય તો 999 ફોન કરજો, કા ED લઈ જાજો. આ બધી એડવાઇસ તમને મળી શકશે એપ ઉપર. એનું નામ છે હેલ્થીયર ટુગેધર. તમે ડાઉનલોડ કરી શકશો એપ સ્ટોર કા ગૂગલ પ્લેમાંથી. હું આશા કરું છું કે આ ટૂંકી ફિલ્મમાં તમને થોડી સમજણ પડી જશે કે તમારા છોકરાને મદદ માટે ક્યાં લઈ જવો જોઈએ જ્યારે બીમાર હોય અને બ્રોન્કીઓલાઇટિસ કે RSV લાગતું હોય તો.